એનિમલ્સ બોલતા શીખવાના છે બરોબર બાળકો એમાં ડોમેસ્ટિક અને વાઇલ્ડ એનિમલ બરાબર બાળકો પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ બંનેના નામ આપણે બોલતા શીખવાના છે માય ફર્સ્ટ એપીસી બુક છે ને એની અંદર આપણે પ્રાણીઓના નામ આપેલા છે એ હું તમને ઇંગ્લિશ સાથે બોલતા શીખવાના છું તો તમારે ધ્યાનથી જોવાનું છે બરોબર બાળકો ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓ જેમાં છે ઘોડો ઇંગ્લિશમાં એને હોર્સ કહેવાય છે અને ઘોડા ઉપર બેસવું બાળકોને ખૂબ જ ગમે છે બરોબર આ છે કૂતરો કૂતરાને ઇંગ્લિશમાં ડોગ કહેવાય છે અને કૂતરો ઘરની ચોકી કરે છે બરોબર ચાલો આ કયો પ્રાણી છે બિલાડી બિલાડીને ઇંગ્લિશમાં કેટ કહેવાય છે અને બિલાડીને દૂધ પીવું ખૂબ જ ગમે છે આ છે ગાય ગાયને ઇંગ્લિશમાં કાવ કહેવાય છે અને ગાય આપણને દૂધ આપે છે હવે છે ભેંસ ભેંસને ઇંગ્લિશમાં બફેલો કહેવાય છે અને ભેંસ કેવા રંગની છે કાળા રંગની છે અને એ દૂધ આપે છે આ છે બકરી બકરીને ઇંગ્લિશમાં ગોટ કહેવાય છે જેમ ગાય અને ભેંસ દૂધ આપે છે ને એમ બકરી પણ દૂધ આપે છે ઘેંટું જેને ઇંગ્લિશમાં સીપ કહેવાય છે એ આપણને ઊન આપે છે જે અત્યારે આપણે શિયાળામાં સ્વેટર પહેરીએ છીએ એ ઊનનું બનેલું છે આ છે ગધેડો ગધેડાને ઇંગ્લિશમાં ડોંકી કહેવાય છે અને એ ભાર ઉંચકે છે જે કુંભારના ઘરે આપણે જોવા મળે છે આ છે બળદ બળદને ઇંગ્લિશમાં ઓક્સ કહેવાય છે અને બળદ ખેતીના કામમાં મદદરૂપ થાય છે બરોબર અને એ ક્યાં જોવા મળે ખેડૂતના ઘરે જોવા મળે છે આ છે ઊંટ ઊંટની ઇંગ્લિશમાં કેમલ કહેવાય છે જેમ ઘોડા પર સવારી કરીએ છીએ ને ભાઈ એવી જ રીતે ઊંટ ઉપર પણ આપણે સવારી કરી શકીએ છીએ આ છે સસલું સસલાને ઇંગ્લિશમાં રેબિટ કહેવાય છે અને સસલું બિકણ પ્રાણી છે પણ ભાઈ સુવાળું અને રૂપાળું પણ પ્રાણી છે આ છે ડુક્કર ડુક્કરને ઇંગ્લિશમાં પીક કહેવાય છે અને ઘણા લોકો આ ડુક્કરને પાળે પણ છે બરાબર હવે જોઈએ આપણે વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહે છે કોણ રહે છે જંગલમાં સિંહ સિંહને ઇંગ્લિશમાં લાયન કહેવાય છે સિંહ છે ને ભાઈ એ હિંસક પ્રાણી છે અને એની કેશવાળી કેવી સરસ છે મોટી મોટી કેશવાળી હોય છે અને જંગલનો રાજા કહેવાય ને હં આ છે વાઘ વાઘને ઇંગ્લિશમાં આપણે ટાઈગર કહેવાય છે અને એ કયું પ્રાણી છે હં આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ અને સિંહ આ બંને હિંસક કહેવાય છે અને આ છે ચિત્તો ચિત્તાને ઇંગ્લિશમાં પેન્થર કહેવાય છે ચિત્તો ખૂબ જ ઝડપથી દોડનારું પ્રાણી છે અને આ છે દીપડો દીપડો ભાઈ માંસાહારી પ્રાણી છે હં અને એ ઝાડ ઉપર ચડી શકે છે તમને ખબર છે બાળકો એ પોતાનો ખોરાક ઝાડ ઉપર ચડીને ખાય છે આ છે ગેંડો જેને ઇંગ્લિશમાં રાઇનોસેરસ કહેવાય છે એના નાક ઉપર સિંગડું જોવા મળે છે જોયું બાળકો ચિત્રમાં દેખાય છે ને હં હવે આવે છે હાથી હાથીને ઇંગ્લિશમાં એલિફન્ટ કહેવાય છે નાના બાળકોને હાથી ખૂબ જ ગમે છે અને જોડકણું પણ નાના બાળકોને ગમે છે ગાવું હાથી ભાઈ તો જાડા ગમે છે ને આ જોડકનું તમને ગાવું હં આ છે રીછ રીછને ઇંગ્લિશમાં બિયર કહેવાય છે ખૂબ જ જાડું અને રૂછડાવાળું પ્રાણી છે ગમે છે ને બાળકો નાના ટેડી બિયર તમે જોશ ને એવું જ આવું આપણને ગમે છે હં આ છે જીબ્રા જીબ્રાને ઇંગ્લિશમાં જીબ્રા જ કહેવાય છે તમે ભાઈ રસ્તા પર ચાલતા હશો ને તો સફેદ અને કાળા પટ્ટા તમને જોવા મળે છે જેને જીબ્રા ક્રોસિંગ કહેવાય છે અને જીબ્રા ક્રોસિંગ નામ આ જીબ્રા ઉપરથી જ પાડવામાં આવેલું છે હં આ કયું પ્રાણી છે આને વરુ કહેવાય છે અને વરુને ઇંગ્લિશમાં વુલ્ફ કહેવાય બરાબર આ પણ એક માંસાહારી જંગલી અને હિંસક પ્રાણી છે બરાબર બાળકો આ છે શિયાળ શિયાળને ઇંગ્લિશમાં ફોક્સ કહેવાય છે અને શિયાળ લુચ્ચું અને ચતુર પ્રાણી છે બરાબર બાળકો શિયાળ બહુ ખૂબ હોશિયાર હોય છે હં હવે આવે છે જીરાફ જીરાફને ઇંગ્લિશમાં જીરાફ જ કહેવાય છે અને બધા જ પ્રાણીઓમાં જીરાફની ડોગ છે ને એ કેવી છે જોયું ચિત્રમાં લાંબી છે જ્યારે આપણી ડોગ લાંબી હોય છે હં આ છે કાંગારું કાંગારું ભાઈ કૂદક કુદક કરતું ચાલે છે અને એને આગળ એક કોથળી હોય છે કોથળીમાં એ પોતાના બચ્ચાને રાખે છે અને કૂદકા મારનારું પ્રાણી છે હ હવે આવે છે ચિમ્પાન્જી ચિમ્પાંજીને આપણે ઇંગ્લિશમાં ચિંપાંજી જ કહેશું જે એક વાનર જાતિનું જ પ્રાણી છે બરાબર હ આ છે હરણ હરણને ઇંગ્લિશમાં આપણે ડીયર કહેવાય છે બરાબર હં અને હરણ રૂપાળું અને સુંદર પ્રાણી છે સાથે સાથે બીકણ પ્રાણી પણ છે હરણને બહુ જ બીક લાગે છે આ છે સાબર સાબરને ઇંગ્લિશમાં એલ્ક કહેવાય છે અને એના સિંગડા કેવા છે લાંબા છે અને એના સિંગડા રૂપાળા પણ લાગે છે ચિત્રમાં દેખાઈશ ને તમને હા છે વાંદરો અને વાંદરાને ઇંગ્લિશમાં મંકી કહેવાય છે બરોબર વાંદરાને કેળા ખૂબ જ ભાવે છે તો તમે પણ માય ફર્સ્ટ એબીસી બુકમાંથી વાઇલ્ડ એનિમલ અને ડોમેસ્ટિક એનિમલના નામ બોલજો અને પાકા કરજો આવજો બાળકો